वडोदरामां लामड़ापुरा गामे कंपनीमां आग लागी छे। सावली नजीक लामड़ापुरामां कंपनीमां आग लागी छे। आकाश गैस कंपनीमां भीषण आग लागी छे। मंजूसरना फायर फाइटर घटनास्थले पहोंच्या छे। आसपासमांथी लोकोने पण सलामत स्थळे खसेड्या छे। कंपनीमां गैसनी बॉटल होवाथी दूर हटावाया छे। हाल फायर ब्रिगेड समग्र आग पर काबू मेळवी लीधो छे। ज्यारे आग लागी हती तेना कारणे जे गैस नी कंपनी बाजू माथी तेथी लोको ने सलामत स्थळे 800 थी 1000 मीटर सुधी दूर खसेड़ी देवामां आव्या हता। त्यारबाद फायर लास्करो जे पाणी अने फोम नो मारो चलावी समग्र आग पर हाल काबू मेळवी लीधो छे। हाल जे छे ते आग बिल्कुल ओलवाई गई छे। फायर ब्रिगेडे तपास करी रही छे कया कारणोसर आग लागी हती। अने आग लागी त्यारे अंदर जो के हाल कोई जानहानी ना समाचार नथी, सदनसीबे के कोई जानहानी नथी, परंतु फायर ब्रिगेड हवे ए तपासणी करशे के आनी अंदर जे आग लागी त्यारे अंदर फायर ना जे एक्सटिंग्विशर होय छे के जे फायर सेफ्टी ना जे साधन होय छे ते हता के नहीं, जो नहीं होय तो कंपनी ना मालिक सामे कार्यवाही करवामां आवशे। जो के फायर ब्रिगेड हाल जे छे ते समग्र आग पर काबू मेळवी लीधो छे। जी संध्या जी, आपना आभार मारी साथे जोड़ाવા બદલ। નવસારીની યુવતીના મોત મામલે આખરે ખુલાસો થયો છે। તેની સાથે દુષ્કર્મ થયો હોવાનું સામે આવ્યું છે। તો મૃતક યુવતી સાથે દુષ્કર્મ થયાનો ખુલાસો થયો છે। યુવતીએ બસ ડ્રાઈવરના ફોનથી મેન્ટર વૈષ્ણવીને કરી હતી જાણ। દુષ્કર્મ થયો હોવાની મેન્ટરને જાણ કરવામાં આવી હતી। વૈષ્ણવીએ અન્ય કર્મચારી અવધિને પણ આપી હતી જાણકારી। યુવતી સાથે દુષ્કર્મ થયું ત્યારે એનજીઓનો સ્ટાફ વડોદરામાં ન હતો। ઓએસિસના સભ્યો જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા। યુવતીની ડાયરીમાંથી ફાડી નખાયેલા પેજના ફોટો મળ્યા છે। પરિચિતના ફોનમાંથી જ રિકવર થયા છે આ ફોટોઝ। 5 મોબાઈલ તપાસ માટે મોકલાયા, એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા અને જે મોબાઈલમાં ફોટો પડાયા હતા તેની તપાસ શરૂ કરાઈ છે। તો ફાડી નખાયેલા પેજના ફોટો રિકવર કરવા માટે કવાયત હાથ ધરાઈ છે। દિવાળીના દિવસે વલસાડમાં ગુજરાત ક્વીન ટ્રેનમાંથી આ યુવતીની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી। આ યુવતી મૂળ નવસારીની હતી। વડોદરાની ઓએસિસ નામની એનજીઓમાં તે કામ કરતી હતી। ખેડાના ફાગવેલમાંથી વિદેશી દારૂ જપ્ત કરાયો છે। પંચાયત આંગણવાડી શાળાની છત પર આ દારૂ હતો। 1152 બોટલ વિદેશી દારૂ પડ્યો છે। તો 3માંથી 2 આરોપી પકડાયા છે, એક ફરાર છે। ગુજરાત સ્ટેટ વિજિલન્સે દરોડા પાડીને પર્દાફાશ કર્યો છે। ફાગવેલમાં ચાલી રહ્યો છે કાર્તિકી પૂર્ણિમાનો મેળો। દારૂ મળતા જ શ્રદ્ધાળુઓની આસ્થાને પહોંચી છે ઠેસ। સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ 10માં ગુજરાતના 3 શહેરોનો સમાવેશ થયો છે। સુરત દેશનું 2 નંબરનું સ્વચ્છ શહેર, વડોદરા દેશનું 8 નંબરનું સ્વચ્છ શહેર છે, અમદાવાદ દેશમાં 10 નંબર પર રહ્યું છે। દેશનું સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ અમદાવાદ છે સતત 5મી વખત। ઇન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર છે। છત્તીસગઢ બન્યું છે દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય। રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરાયા છે। નર્મદા જિલ્લાની નર્મદા સુગરને નેશનલ ફેડરેશન દિલ્હીથી 2020 અને 2021 બે વર્ષ સતત બેસ્ટ મેનેજમેન્ટ અને બેસ્ટ રિકવરીનો એવોર્ડ મળ્યો છે। જિલ્લામાં એકમાત્ર નર્મદા ખાંડસરી ઉદ્યોગ આવેલો છે અને જે દર વર્ષે 9 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરીને 9 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું છે અને મોલાસીસનું બગાસનું ઉત્પાદન કરી કરકસરયુક્ત પારદર્શક વહીવટ કરીને ઉત્તમ ક્વોલિટીની ખાંડનું ઉત્પાદન કરે છે જે વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે। ત્યારે અત્યાર સુધીમાં સારા વહીવટ માટે નર્મદા સુગરને 20 જેટલા એવોર્ડ મળ્યા છે। ખેડૂતો ટેકનોલોજી સાથે અદ્યતન ખેતી કરે છે અને એવા સતત પ્રયાસો આ સુગર મિલ દ્વારા કરવામાં આવે છે। નર્મદા સુગરમાં શેરડીના વજનથી લઈ અને ખેડૂતોને પેમેન્ટ ઓનલાઈન થાય છે તો એકદમ પારદર્શક વહીવટથી નર્મદા સુગર આગળ વધી રહી છે। કુલ મળીને 20 એવોર્ડ મળ્યા છે। તમામ શ્રેય મારા સભાસદો, અધિકારી મિત્રો, કર્મચારી મિત્રો અને
અમારા ડિરેક્ટરશ્રીઓને ફાળી જાય છે. જ્યારથી સુગર ફેક્ટરીની શરૂઆત 1995 થઈ ત્યારથી ચેકથી પેમેન્ટ કરીએ છીએ. અત્યાર સુધીના ઇતિહાસમાં એક પણ વ્યક્તિને અમે રોકડેથી પેમેન્ટ છેડીનો આપ્યો નથી. આવક અને જાવક બે કોઈપણ સંસ્થાના મુખ્ય એની જે ધારા છે તેના એ સ્ત્રોત છે. કેટલી આવક થાય છે અને કેટલી જાવક થાય છે તો મને કહેતા આનંદ થાય છે કે આપણે નર્મદા સુગર અન્ય સુગરો કરતા કર્કશરયુક્ત વહીવટ કરીએ છીએ. આગળ વધીએ, વાત કરીએ મહેસાણાની. તો મહેસાણામાં શહેરમાં ધાર્મિક સ્થળ આસપાસ રહેલી નોનવેજની લારી હટાવવા અંગે પાલિકાએ સર્વે હાથ ધર્યો. મહેસાણા નગરપાલિકાએ પાલિકાના 8 વોર્ડ ઇન્સ્પેક્ટર્સને સર્વેની જવાબદારી સોંપી છે, જે અલગ અલગ વિસ્તારમાં 2 દિવસમાં સર્વે કરીને ચીફ ઓફિસર સમક્ષ રિપોર્ટ રજૂ કરશે અને જે રિપોર્ટના આધારે નોનવેજ કે વેજ લારી કે જે પણ નડતરૂપ હશે અથવા તો નોનવેજની લારીઓ કે ધાર્મિક સ્થળો આસપાસ હશે તેને હટાવવાની કામગીરી રેગ્યુલરલી ટ્રાફિકને અડચણરૂપ હોય તેવી વેજ અને નોન વેજ લારીઓ હટાવવાની કામગીરી તો રેગ્યુલર કરવામાં આવે છે. ફૂટપાથ ઉપર હોય, ટ્રાફિકને અડચણરૂપ હોય, નગરપાલિકાને ધ્યાને આવી હોય કે નાગરિકોની રજૂઆતો આવી હોય તેના આધારે નગરપાલિકા દ્વારા હટાવવાની કામગીરી કરવામાં આવે છે. પરંતુ ધાર્મિક સ્થળો દ્વારા તેને ધાર્મિક સ્થળની આજુબાજુ નોનવેજ ખુલ્લામાં વેચાતી હોય તેવી લારીઓ બાબતે ધાર્મિક સ્થળો દ્વારા પણ નગરપાલિકાઓને રજૂઆતો કરવામાં આવતી હોય છે. એ બાબતે નગરપાલિકા દ્વારા સેનેટરી વિભાગને સર્વે કરવા માટે સૂચના આપવામાં આવેલ છે, જેથી ધાર્મિક સ્થળોની આજુબાજુ ખુલ્લામાં નોનવેજ વેચતા હોય, ઢાંક્યા વગર વેચતા હોય એવી લારીઓનો સર્વે આગામી દિન 2માં નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. વાઇબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી રોડ શો શરૂ કરશે. 25 નવેમ્બરે દિલ્હીમાં રોડ શો યોજાશે. 2 ડિસેમ્બરે મુંબઈમાં રોડ શો યોજાશે. 1 ડિસેમ્બરે હૈદરાબાદ, 7 ડિસેમ્બરે બેંગલુરુ, 10 ડિસેમ્બરે કોલકાતા, 13 ડિસેમ્બરે લખનૌમાં રોડ શો. અન્ય રોડ શોમાં રાજ્યના મંત્રી પણ જોડાશે. 8 અને 9 ડિસેમ્બરે ઉદ્યોગ મંત્રી દુબઈ જશે. આ તરફ જામનગરમાં ભાજપના સ્નેહ મિલનની પત્રિકાઓ અલગ અલગ. જી હા, શહેર ભાજપની પત્રિકામાં રાઘવજીનું નામ ભૂલાઈ ગયું છે. જિલ્લા ભાજપની પત્રિકામાં રાઘવજીનું નામ સામેલ છે. સાંજે 5 વાગે એક જ કાર્યક્રમની છે આ બંને પત્રિકા અને બંને પત્રિકા આપ જોઈ શકો છો. એકમાં નામ છે, એકમાં નામ નથી. આવી ભૂલ કેમ થઈ તેનો જવાબ પણ જો કે યોગ્ય રીતે મળી શક્યો નથી. વહીવટીતંત્ર પર સાંસદ મનસુખ વસાવાનો આરોપ છે. અધિકારીઓ લોકોને રજડાવતા હોવાનો આરોપ છે. મનસુખ વસાવાએ સીએમને પત્ર લખીને રજૂઆત કરી છે કે રોજગારી મેળવતા સ્થાનિક લોકોને હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. અવ્યવસ્થા જણાય તો અમારી સાથે પરામર્શ કરે તેવું વસાવાનું કહેવું છે. 2 દિવસ પહેલા જ ગરુડેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ શ્રવણ તડવીએ પણ આ જ મુદ્દાઓ પર પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી હતી. રાજકોટ પહોંચેલા સીઆર પાટીલે રાજકોટમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે જ મહત્વનું નિવેદન આપ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટાર પ્રચારક હતા અને રહેશે તેવું પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે નિવેદન આપ્યું છે. ઉપરાંત સીઆર પાટીલનો દાવો છે કે રાજકોટ ભાજપમાં કોઈ જ પ્રકારનો જૂથવાદ નથી. કોઈ સ્નેહમિલનનો 3 દિવસ પહેલાં જ પાર્ટીના કાર્યકર્તાઓએ સ્નેહમિલનનો કાર્યક્રમ રંગેચંગે ઉજવ્યો છે. હું 3 દિવસ પછી ફરી આવીને 1000 કાર્યકર્તાઓને ફરી ભેગા કરી અને અમને બોલાવવું એ યોગ્ય નથી, એટલા માટે મેં કોઈ પણ કાર્યક્રમ માટેની ના પાડી હતી. અને હોર્ડિંગ્સ જેવા આજે બધા જ આગેવાનોના હોર્ડિંગ્સ એ લાગતા જ હોય છે અને આજે પણ લાગે છે, મેં જોયા પણ છે. વિજયભાઈ રાજકોટના ધારાસભ્ય છે,
અને મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી તો હવે એમની જે તમારે જે પ્રચાર ને બધું ચાલશે એ માટે શું ભૂમિકા રહેશે? અમારા જે સ્ટાર પ્રચારકોમાં એમનું નામ છે અને રહેશે. અમરીશ ડેરને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે બે દિવસ પહેલા આપેલા નિવેદનથી અનેક અટકળો વહેતી થઈ હતી. જો કે પાટીલે રાજકોટમાં નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે મારું ચાલે છે ત્યાં સુધી તો અમે કોઈ કોંગ્રેસવાળાને લેવાના નથી. અર્થનો અનર્થ કરવાની જરૂર નથી. અમરીશ ડેર એ ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તા હતો અને એની સાથે જ્યારે વાત કરતો હતો ત્યારે મેં જે વાત કરી છે મેં એને કોઈ આમંત્રણ નથી આપ્યું, પણ મીડિયાએ એને થોડો ટ્વિસ્ટ કર્યો એવું મને લાગે છે. મારા જે વસમાં છે ત્યાં સુધી અમે કોઈ કોંગ્રેસીઓને લેવા માટે તૈયાર નથી. બે દિવસ પહેલા રાજુલામાં આહીર સમાજના એક કાર્યક્રમમાં સંબોધન કરતા પાટીલે શું કહ્યું હતું તે પણ સાંભળો. નામમાં થોડું થોડું ભૂલ થઈ જાય. ઢેર ને તો મારે એક દિવસ ખગડાવવા લાગશે. મારો અધિકાર છે કે નહીં? મારા બધા પાર્ટીના ઘણા બધા યુવાનો એના ખાસ મિત્ર છે. એનો પણ ઉદય નજીક થયો છે એટલા માટે પણ અધિકાર તો દે ને. આપણે કેમ પેલા બસમાં બેસતા તો રૂમાલ મૂકીને જગ્યા કરી દેતા હતા, અમે એમાં જગ્યા રાખી મૂકી છે. તો સી આર પાટીલના નિવેદન બાદ અમરીશ ડેરે પણ પોતે કોંગ્રેસ છોડી ભાજપમાં જશે તેવી વાતને નકારી હતી. એમના કાર્યક્રમ દરમિયાન એમની સ્પીચમાં એમણે જે રીતે વાત કરી તો એમાં મારે એટલું ચોક્કસપણે કહેવું છે કે સ્વાભાવિક છે અને એની લાગણી એ વ્યક્ત કરી હોય, પણ એવી કોઈ ચર્ચા નથી. આપણા રાજ્યની અંદર દેશની અંદર વાણી સ્વતંત્રતા બધા લોકોને છે, એટલે એ એમના હિસાબે એના મનમાં જે હતું એ બોલ્યા છે. તો આગામી સમયમાં તો એ શા માટે બોલ્યા, કેમ બોલ્યા, એ એમની સાથે જ જો તમે ચર્ચા કરશો તો ચોક્કસપણે ખ્યાલ આવશે. ભૂતકાળમાં પણ મારા માટે રાજ્યસભાની ચૂંટણીમાં, લોકસભાની ચૂંટણીમાં કે અન્ય નાની મોટી ચૂંટણીઓમાં સતત એવી અફવા ફેલાતી હતી કે હું કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જઈશ, પણ ત્યારે પણ મેં એ વાતનું ખંડન કર્યું હતું. આજે પણ એ જ વસ્તુ હું કહેવા માગું છું. એ જે બોલ્યા છે એ એમની સાથે ચર્ચા કરશો તો વધુ તમને બધાને ખ્યાલ આવશે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે જ સી આર પાટીલે મહત્વનું નિવેદન આપ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો મામલે પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે વર્ષોથી રિપીટ થતા સિન્ડિકેટ સભ્યોને રિપીટ નહીં કરવામાં આવે. ચોક્કસપણે અટવાઈશું અને જેમણે ખોટું કર્યું હશે એની પર પગલાં પણ લઈશું. કહ્યું ને, જે યોગ્ય ખોટું થયું હશે એની પર પગલાં લઈશું. પાટીદાર સમાજને નીતિન પટેલનું આહવાન છે, જરૂર પડે વિરાટ સ્વરૂપ બતાવવા માટે આહવાન કરાયું છે. રોજ રોજ નહીં, જરૂર પડે વિરાટ સ્વરૂપ બતાવો. એકતા સંગઠન હશે તો જ માન વધશે. જે છૂટા પડી ગયા એનું માન સન્માન કોઈ ક્ષેત્રમાં નથી રહેતું. બે વિવાદમાં પડી ગયા એનું માન જળવાતું નથી. તો અમદાવાદમાં સોલા ઉમિયાધામ કેમ્પસમાં મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં સંબોધન કરતા પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ સમાજના લોકોને આ હાકલ કરી છે. હશે સંગઠન હશે તો જ આપણું બધી જ જગ્યાએ માન વધશે. જે છૂટા પડી ગયા, જે ભાગ પડી ગયા, જેમાં વિવાદ થયો, એ લોકોનું કોઈ માન સન્માન કોઈ ક્ષેત્રની અંદર રહેતું નથી. જેમ ભગવાન કૃષ્ણએ અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું, એમ આપણે પણ રોજ રોજ નહીં બતાવવાનું, પણ જ્યારે જરૂર પડે ત્યારે સમાજનું વિરાટ સ્વરૂપ બતાવવાની પણ તૈયારી રાખવી પડશે. અને આ સમાજનું વિરાટ સ્વરૂપ ક્યારે બતાવી શકીએ કે આપણી એકતા હોય, આપણું સંગઠન હોય, આપણે શિસ્તબદ્ધ હોઈએ તો આપણે જ્યારે જરૂર પડે ત્યારે વિરાટ દર્શન કરાવી શકીએ. અને જેવું અર્જુનને ભગવાન કૃષ્ણે મહાભારતના યુદ્ધમાં વિરાટ સ્વરૂપ બતાવ્યું એટલે અર્જુન સમજી ગયો કે ભગવાન શું કહેવા માગે છે.
એનું કોઈ વિશ્લેષણ એની કોઈ છણાવટ કરવાની અત્યારે જરૂર નથી. આજે તો ફક્ત એક તમારા ભાઈ તરીકે, દીકરા તરીકે કે વડીલ તરીકે, બંને સમાજને, કડવા સમાજ હોય કે લેવા સમાજ હોય, ગુજરાતમાં હોય કે ગુજરાત બહાર હોય, રાજકારણમાં હોય કે ખેતીમાં હોય, વેપારમાં હોય કે ઉદ્યોગમાં હોય કે સરકારી નોકરીમાં હોય, બધાને જ્યારે સમાજના હિત માટે, સમાજના શ્રેષ્ઠ જરૂરિયાત માટે ઉપયોગી થાય એ વખતે વિરાટ સ્વરૂપ બતાવવાની જરૂર પડે તો બતાવવામાં પણ કદી પાછી પાની ના કરતા. 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાં પાટીદાર ચહેરો હશે કે નહીં તે મુદ્દે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે દેશભક્ત સમાજને હંમેશા નેતૃત્વ મળે છે. કોઈનું નામ નહીં દઉં, બધાને ટકોર કરવાની જરૂર છે કે બધા થોડા ઉદાર બનો, એકબીજાને સ્વીકારતા, સમજતા અને અપનાવતા થાવ. બોલવાનું જુદું અને કરવાનું જુદું, એવું મહેરબાની કરી કોઈ ના કરશો એ કરવાનું કામ તમે રાજકારણ વાળા ઉપર છોડી દો, એ રાજકારણ વાળા ઉપર છોડી દો. આપણે તો સમાજનું કામ કરવાનું છે. હું જાહેરમાં કહેવા તૈયાર છું અને કહી રહ્યો છું, અનેક મુખ્યમંત્રીઓ ગુજરાતમાં 1960 થી આજ સુધી બન્યા, બધાએ ગુજરાતના વિકાસ માટે પોતપોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે, પણ વિનમ્રતા, સાલસતા અને એકદમ બધાની સાથે હળીમળી જવાની જે ભૂપેન્દ્રભાઈની પદ્ધતિ છે, એ પદ્ધતિ ગુજરાતના પહેલા મુખ્યમંત્રીમાં આજે હું જોઈ રહ્યો છું. ભૂપેન્દ્રભાઈનો હસમુખો ચહેરો અમે જોઈએ છીએ ભાજપના કાર્યકરો, એટલે અમને આનંદ આનંદ થઈ જાય છે કે આવા નેતાના નેતૃત્વમાં ગુજરાતને અમારે આગળ વધારવાનું છે. તો ભવિષ્યમાં નીતિન પટેલ 2022 વિધાનસભાની ચૂંટણી કે અન્ય કોઈ ચૂંટણીમાં સક્રિય હશે કે નહીં તે સવાલ પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની શૈલીમાં નિવેદન આપ્યું. યુવા, હું ભારતીય જનતા પક્ષનો કાર્યકર છું. અમારા ભારતીય જનતા પક્ષમાં જ્ઞાતિ, જાતિ, સમાજ, વિસ્તાર એ રીતે કોઈ વિચારણા કરવામાં નથી આવતી. જરૂરિયાત પ્રમાણે, સંજોગો પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે અમારું નેતૃત્વ અમારા નેતાઓની પસંદગી કરતા હોય છે. દેશભક્ત સમાજ છે. જ્યારે જ્યારે બધાને જરૂર પડે ત્યારે પ્રજાની પડખે ઊભો રહેનારો આ સમાજ છે, એટલે સ્વાભાવિક છે કે આવા જાગૃત સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ દરેક પક્ષ આપે છે અને અમારો પક્ષ પણ આપે છે. પક્ષના ધારાસભ્ય તરીકે પસંદગી એ અમારું પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય નેતૃત્વ કરતું હોય છે. જે સમયે જે સંજોગ હશે એ પ્રમાણે નિર્ણય કરવામાં આવશે. જો કોઈ રાજકારણીને એમ પૂછો કે તમારી શું ઈચ્છા છે તો એ રાજકારણી ના પાડે ખરા, કોઈ પણ હોય. અમદાવાદમાં સોલા ઉમિયાધામ કેમ્પસમાં મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે મંદિર બનવો અને મંદિર બનાવવાનો વિચાર આવવો એ માતાજીના આશીર્વાદ સિવાય શક્ય નથી. પાટીદાર સમાજ પર માતાજીના આશીર્વાદ છે, જેથી દરેક ક્ષેત્રે પાટીદાર સમાજ અગ્રેસર છે. ઘણા ટાઈમથી જગ્યા તો હતી જ ને આપણી પાસે, હતી કે નથી, તો મંદિર બનવું, મંદિરનો વિચાર આવવો, એ બધું જ્યાં સુધી ઉપરથી માતાજીના આશીર્વાદ ના થાય ત્યાં સુધી શક્ય ના બને. પાટીદાર સમાજ ઉપર માતાજીના આશીર્વાદ છે. દરેકે દરેક ક્ષેત્રે, શિક્ષણ હોય, કોઈ પણ વેપાર ઉદ્યોગ હોય, અહીં દેશ અને દુનિયામાં અત્યારે ખૂબ મોટા આશીર્વાદ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. કેન્દ્ર સરકારે દેશહિતમાં કૃષિ કાયદા અંગે લીધેલા નિર્ણય પર આજે સુરતના માંડવીથી તાપીના વ્યારા સુધી કોંગ્રેસે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું. કૃષિ કાયદા અંગે લીધેલા નિર્ણયના દિવસને કોંગ્રેસ કિસાન વિજય દિવસ તરીકે ઉજવી રહી છે, જે અંતર્ગત આજે ટ્રેક્ટર રેલીની શરૂઆત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ રેલીની શરૂઆત કરાવી હતી. આ રેલીમાં 85 પણ વધુ ટ્રેક્ટર જોડાયા. 14 મહિનાનો સંઘર્ષ કર્યો, રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો, એ કાર્યકરોનો પણ વિજય થયો છે. અને આજે આ કિસાન વિજય દિવસની ઉજવણી
ટ્રેક્ટર રેલીના સ્વરૂપે થઈ રહી છે। આગળ વધીએ તો પાટણ સ્થિત રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ સરકાર પાસે કેસ્ટ્રોલથી ખેડૂતોને સહાય આપવા માંગણી કરી છે। છેલ્લા બે દિવસથી પાટણ જિલ્લાના તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને જેથી ખેડૂતોએ રવિ સિઝનમાં વાવેતર કરેલા પાકને વ્યાપક નુકસાન થયું છે। સમી રાધનપુર સાંતલપુરમાં મોટા પાયે પશુઓના ઘાસચારાને નુકસાન થયું છે અને છેલ્લા બે દિવસમાં સમીમાં 2 ઇંચ, રાધનપુરમાં 2 ઇંચ, સાંતલપુરમાં પણ 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। કમોસમી વરસાદના કારણે ખૂબ જ મોટું નુકસાન અમારા વિસ્તારમાં ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ થયું છે। સરકારશ્રીને હું વિનંતી કરું છું કે તાત્કાલિક ખેડૂતોનામાં વળતર આપવું જોઈએ। ઘાસચારો ઢોર માટેનો ટોટલ ખતમ થઈ ગયો છે, વાવેતરો જે હતા એ પણ બધા નિષ્ફળ જવાના છે, તો તાત્કાલિક આમાં કેસ્ટ્રોલ્સ અને સરકારે આની સહાય જાહેર કરવી જોઈએ તેવી મારી માગણી છે। મોરબીના હળવદ ગામે લાકડિયા વડોદરા વીજ લાઇનનું કામ ચાલુ કરવા બાબતે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોને પોતાની જમીનમાં જ ખાનગી કંપનીએ યોગ્ય વળતર ન આપતા વિરોધ કર્યો। લાકડિયા સ્ટર લાઇટ કંપની સામે ખેડૂતોએ 2 દિવસ પહેલા આવેદનપત્ર આપ્યું હતું। હળવદ પ્રાંત અધિકારીને ખેડૂતોએ આવેદન આપ્યું હતું, તેમ છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું ન હોવાના કારણે ખેડૂતો પોતાની જમીન પર ધરણા શરૂ કર્યા। સીએનજી ગેસના ભાવ વધારો થતાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે રિક્ષા એસોસિએશને ઉગ્ર રજૂઆત કરી। છેલ્લા 1 અઠવાડિયામાં સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલો ₹9 જેટલો વધારો કરતા રિક્ષા ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ભાવ વધારાના કારણે રિક્ષા ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આગામી દિવસોમાં સીએનજી ગેસનો ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો જિલ્લાભરના રિક્ષા ચાલકો ધરણા રેલી સહિતના કાર્યક્રમ યોજવાની ચીમકી ઉચ્ચારી છે। આરઆઈએલ અને સાઉદી અરામકો ઓઇલ 2 કેમિકલમાં રોકાણ પ્રસ્તાવોનું પુનઃમૂલ્યાંકન કરશે, તો મતલબ કે બંને કંપનીઓ આ પ્રસ્તાવ પર નવેસરથી શરૂઆત કરશે। શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના O2C માં સાઉદી અરેબિયાની કંપની સાઉદી અરામકો સાથેની 20% ભાગીદારીની પ્રસ્તાવિત $15 અબજ ની ડીલ પર પુનઃમૂલ્યાંકન કરવાની જાહેરાત કરી છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કહ્યું છે કે બંને કંપનીઓએ ભારતમાં નવા એનર્જી વ્યવસાયમાં પ્રવેશને ધ્યાને રાખીને પ્રસ્તાવિત રોકાણ પર પુનઃવિચાર કરવાની સહમતિ સાધી છે। August 2019માં બંને કંપનીઓ વચ્ચે આ પ્રસ્તાવ પર નોન બાઇન્ડિંગ લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા અને છેલ્લા 2 વર્ષમાં બંને કંપનીની ટીમોએ કોવિડ પ્રતિબંધો હોવા છતાં પણ આ પ્રક્રિયામાં નોંધપાત્ર આગળ વધવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો। રિલાયન્સે તાજેતરમાં જ જામનગર ખાતે ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ સ્થાપવાની જાહેરાત કરીને ન્યૂ એનર્જી અને મટીરીયલ્સ વ્યવસાય માટેની તેની યોજનાઓનું અનાવરણ કર્યું હતું। તે વિશ્વની સૌથી મોટી સંકલિત નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન સુવિધાઓમાંની એક હશે। જામનગર, જે O2C સ્ત્રોતનો મોટો હિસ્સો ધરાવે છે, તે નેટ ઝીરો પ્રતિબદ્ધતાને ટેકો આપતા રિલાયન્સના રિન્યુએબલ એનર્જી અને ન્યૂ મટીરીયલના નવા વ્યવસાયો માટેનું કેન્દ્ર બને તેવી કલ્પના કરવામાં આવી છે। રિલાયન્સના બિઝનેસ પોર્ટફોલિયોના વિકસતા વૈવિધ્યના કારણે રિલાયન્સ અને સાઉદી અરામકોએ પરસ્પર નક્કી કર્યું છે કે બદલાયેલા સંદર્ભમાં O2C બિઝનેસમાં સૂચિત રોકાણનું પુનઃમૂલ્યાંકન કરવું એ બંને પક્ષો માટે ફાયદાકારક રહેશે। પરિણામે રિલાયન્સમાં એટલે કે RILમાંથી O2C બિઝનેસને અલગ કરવા માટે NCLT પાસેની વર્તમાન અરજી પાછી ખેંચવામાં આવી રહી છે। જેસલમેર જિલ્લાના રણ વિસ્તારના નાના શહેરો અને ગામડાઓમાં સામાન્ય રીતે બાળકો કુપોષિત હોય છે। લોકડાઉનના કારણે આરોગ્ય સેવાઓ પર પણ ભારે અસર પડી હતી, ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓને આ સમયગાળા દરમિયાન સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। રાજસ્થાનના સરકારી ડોક્ટરોનું કહેવું છે કે તેની અસર હવે જોવા મળી રહી છે, કારણ કે નવજાત બાળકોમાં બીમારીઓ જોવા મળી રહી છે। રસીકરણ અંગે નેટવર્ક 18 અને ફેડરલ બેંકનું જાગૃતિ અભિયાન સંજીવની અ શોર્ટ ઓફ લાઇફ તમારા સુધી લાવ્યું છે। આ ગ્રાઉન્ડ રિપોર્ટ કુપોષિત ઓર કમઝોર
राजस्थान में जैसलमेर के स्लम इलाके के सरकारी अस्पताल में ये एक आम नजारा है। आपके जो बच्चे हैं वो हट्टे गट्टे हैं या कमजोर है, पतले हैं, दुबले हैं? कमजोर है, बिल्कुल पतले। डॉक्टरों का कहना है कि इसकी वजह पोषक और संतुलित खाने की कमी है। बच्चों को आप क्या सब्जी वगैरह मिलती है, दे पाते हैं? नहीं मिलती है, बिल्कुल नहीं मिलती है। भाई 88 किलोमीटर दूर है, वो तो सब्जी वब्जी नहीं। मेनली यहाँ पे जो ग्रीन लीफी वेजिटेबल है, हरी पत्तेदार सब्जियाँ, उनकी सप्लाई बिल्कुल ही नहीं रहती है, जिससे हमको जनरली देखने में आता है ज़्यादातर बच्चे और गर्भवती महिलाएं माल न्यूट्रिशन का शिकार रहती है, उनमें कमजोरी रहती है, आयरन की कमी हो जाती है हरी सब्जियाँ नहीं मिलने से। और जैसा कि आप देख पा रहे हैं फ्रूट्स वगैरह की यहाँ कोई सप्लाई रहती नहीं है, तो बच्चे और गर्भवती महिलाएं फ्रूट्स नहीं खाते हैं, तो माल न्यूट्रिशन कहीं ना कहीं उनमें इस क्षेत्र में इस वजह से ज़्यादा पाया जा रहा है। थार रेगिस्तान में बसे दूर दराज के गांव में गर्भवती महिलाओं के लिए लॉकडाउन के दौरान चेकअप के लिए जा पाना नामुमकिन था। डॉक्टरों ने बताया कि अब जन्म ले रहे ज्यादातर बच्चों पर इसका असर देखने को मिल रहा है। प्रेग्नेंट फीमेल को अगर कई बार प्रॉपर न्यूट्रिशन नहीं लेती हो, हर तरह का जो उसको रिक्वायरमेंट उनको अगर सफिशियंट नहीं मिल पाती, तो बच्चा कई बार मेंटली रिटार्डेड हो जाता है। तो ऐसे 2-3 केस देखने को मिले हैं। हमारा प्रयास वैसे 100% ANC कवर करने का रहता है, लेकिन कोरोना काल में कई बार महिलाएं विजिट नहीं कर पाई हॉस्पिटल और कहीं को आउट ऑफ रीच रह गई, जिनकी वजह से कुछ ऐसी समस्याएं आई है। लेकिन शुक्र है कि अब स्वास्थ्य सुविधाएं पहले की तरह सामान्य तरीके से चल रही हैं।